સુરતની બહુમાળી કચેરી ખાતે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે રોજ મોટી સંખ્યામાં લોકો કતારમાં ઉભેલા જોવા મળે છે. ડિજિટલ લાયસન્સ વાત કરીએ છીએ, પેપરલેસની વાત કરીએ છીએ, પરંતુ હકીકત એ છે કે આજે પણ લોકો પેપર વર્કનું વધુ પડતું થતું હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આશ્ચર્યની વાત એ છે કે બહુમાળી ઓફિસ ખાતે ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે રોજ કલાકો સુધી લોકો ઉભા રહેલા જોવા મળે છે. ગમે ત્યારે પણ તમે વિસ્તારમાંથી પસાર થાવ ત્યારે તમારી નજર ચોક્કસ જ કતારમાં ઉભેલા લોકો પર પડે છે. અધિકારીઓ પણ આ બાબતની સારી રીતે જાણવા હોવા છતાં રેઢિયાળ રીતે જેમ ચાલે છે, જેમ ચલાવવામાં જ માનતા હોય તેવું લાગે છે. એક જ સરખી તકલીફ હોવા છતાં પણ વહીવટી તંત્રને તેને ઉકેલ લાવવા માટે કોઈ નક્કર પગલાં લઈ રહ્યું નથી. જાણે અધિકારીઓ મન મનાવી લીધું હોય કે લોકોને કામ સરળતાથી આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને કરવો નહીં, કલાકો સુધી તેમને લાઇનમાં ઉભા રાખવા, રોજ કચેરીની બહાર કલાકો સુધી ક્રિમિનલ જેવા મહત્વના સર્ટિફિકેટ લેવા માટે ઉભા રહેવા છતાં પણ અધિકારી એવું કોઈ પણ પ્રકારનું આયોજન નથી કરી શકતા કે લોકોને હાલાકી ઓછી થાય. બહુમાળી હોય કે નાગરિક સુવિધા કેન્દ્ર હોય તથા તમામ સ્થળો ઉપર એક જ સરખા દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે. મારું નામ વિશાલ દરજી છે. અમે અહીં નોન ક્રિમિનલ સર્ટી કરાવવા માટે આવ્યા છે, જેના માટે ખૂબ લાંબી પ્રોસેસ છે અને ઘણો સમય પણ લાગી રહ્યો છે, જેના માટે અહીંથી અહીં ગવર્મેન્ટનો કામ તો બધાને ખ્યાલ છે તે પ્રમાણે ધક્કા ખાવા પડે છે અને સવારના આવીને ઊભા છે. હજુ સુધી નંબર લાગ્યો નથી અને બીજું કામ મૂકીને પણ અમારે અહીંયા સર્ટી કરાવવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા, સુરત.